કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 6માં સમાજમાં પાઠ 14 વિવિધતામાં એકતા, આપણે અહીંયા વિશ્વમાં ઘણા બધા દેશો છે અને દરેક દેશમાં દરેકમાં અલગ અલગ વિવિધતા જોવા મળે છે. જ્યારે આપણો દેશ ભારત એ એવો પહેલો દેશ છે જ્યાં તમને અલગ અલગ પ્રકારના કોમ, જે અલગ અલગ ધર્મ, ભાષા, જાતિ, આર્થિક અસમાનતા ધરાવતા હોય, એવી જ રીતે એમાં આપણે એકતા પણ જોવા મળે છે. તો એના વિશે આપણે જોઈશું. વિવિધતાની સમજ. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. એટલે કઈ કઈ વિવિધતા ધરાવે છે? ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા. ખોરાક, તહેવાર, રીતરિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ તે અંગે જોઈએ. ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે. વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો. કયો? ઉપખંડ. દેશ નહીં, ઉપખંડ બની ગયો. કેમ? કેમ કે એમાં અલગ અલગ જાતિ પ્રજાતિ જોવા મળે છે અને અલગ અલગ ધર્મ પાળતા લોકો જોવા મળે. એટલે કે આવું જ કોઈ એવો દેશ હશે જ્યાં આટલી વસ્તી ધરાવતા, અલગ અલગ વસ્તી ધરાવતા લોકો રહેતા હોય. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રંગ રૂપ, પોશાક, ધર્મ, ભાષા અને ખાનપાન વગેરેમાં ભિન્નતાઓ છે. તો આપણે સૌથી પહેલાં જોઈએ ધર્મ. આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. એટલે વિશ્વાસ, ધર્મમાં આપણે વિશ્વાસ આસ્થા ધરાવીએ છીએ. આપણા દેશમાં કયા કયા ધર્મો છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્થી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં મળીને રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભાષા. આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી ભાષા બોલાય છે. આમ તો હજારો ભાષા બોલાય છે, પણ આપણે સરકાર માન્ય 22 ભાષાઓ છે જે આપણા બંધારણમાં સમાવવામાં આવેલી છે અને એમાંથી આપણા અહીંયા અમુક નામ આપેલા છે. તમારે યાદ રાખવાના છે કઈ કઈ ભાષા બોલાય છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને આ દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે. એટલે કે આપણા દેશમાં આટલી ભાષાઓ હોવા છતાં પણ એકતા જોવા મળે છે. અથવા તમે કોઈ બીજા દેશમાં જાઓ, જેમ કે અમેરિકા જાઓ, લંડન જાઓ, તો તમે ત્યાં તમારી ગુજરાતી ભાષા વાપરીને વ્યવહાર ના કરી શકો. તમારે તે લોકોની ભાષા અંગ્રેજીનો જ ઉપયોગ કરવો પડે છે. સમજ પડી? અહીંયા જ્યારે આપણા દેશમાં ઘણી બધી ભાષા બોલી શકે છે અને બોલતા લોકો રહે છે. સંસ્કૃતિ. તો આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા
સરળતાથી જોઈ શકાય છે. દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ કેરળમાં ઉજવાય છે, પતેતી અને વૈસાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. યાદ રાખજો તહેવારોના નામ જે તમે સાંભળેલા જ હશે. ત્યારબાદ વિવિધતાઓમાં સાથે પ્રજાના ખાનપીન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીતરિવાજો વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. એની સિવાય બીજી કહીએ તો ખાનપાનમાં, પોશાકમાં, રહેઠાણમાં, રહેઠાણ એટલે કે મકાન, દરેકનો અલગ અલગ રહેવાસો હોય છે, માન્યતાઓ અને રીતરિવાજો, તેમજ સ્થળની આબોહવા, ગૃહપુષ્ઠ, ખેતી, જંગલો એમાં પણ વિવિધતા ધરાવે છે. ભૌગોલિક બાબતોમાં પણ વિવિધતા, જેમ કે આબોહવા, તો આપણા ભારતમાં બધી સરખી આબોહવા નથી. ક્યાંક તમને વધારે ઠંડી પડે છે, તો ક્યાંક ખૂબ જ ગરમી પડે છે, તો ક્યાંક જાઓ તો તમને નકરી વરસાદ જ વરસાદ જોવા મળે, અમુક જગ્યાએ તમને સરખું સમ વાતાવરણ જોવા મળે. જ્યારે ભૂપૃષ્ઠમાં તો ક્યાંક ઊંચી જમીનો છે એટલે કે પર્વતો છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશ છે, ક્યાંક નદી છે, ક્યાંક રણ છે, બરાબર. ત્યારક્યાંક ખેતી, તો દરેક જગ્યાએ અલગ અલગ પાકોની ખેતી થાય, દરેક જગ્યાએ સરખી થતી નથી. તમે કાશ્મીરમાં જાઓ તો તમને સફરજન અને કેસરની કેરી થતી જોવા મળે, કેસર જ્યારે બીજા ક્યાંય થતી નથી. ચા માટે તમારે આસામ જવું પડે, કોફી માટે કર્ણાટક જવું પડે, તો આવી અલગ અલગ જગ્યાએ. ત્યારબાદ જંગલો પણ અલગ અલગ પ્રકારના છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એટલે આ ભૌગોલિક બાબતોમાં વિવિધતા ધરાવે. અહીંયા તમારે અમુક કોષ્ટક આપેલું, કેલેન્ડરની મધ્યે તમારે તહેવાર યાદી બનાવવાની છે કે પતેતી કયા મહિનામાં, ખાલી આ શિવરાત્રી, વૈશાખી, નાતાલ ને મહાવીર જયંતિ તમારે અહીંયા લખવાનું, તે કયા ધર્મના લોકો ઉજવે. પતેતી કોણ ઉજવે છે, બરાબર, તો પારસી. ઈદ કોણ ઉજવે, મુસ્લિમ. શિવરાત્રી હિન્દુ. એમ તમારે વૈશાખી, નાતાલ ને મહાવીર જયંતિ પૂરણ. ત્યારબાદ અહીંયા આપણને આપેલું છે નૃત્યોના નામ, જે કથકલી, રાસગરબા, ઘૂમર અને ભાંગડા, તે કયા રાજ્યના લોકો, બરાબર, કયું રાજ્ય. તો કથકલી કયું રાજ્ય, કેરળ. એમ તમારે ઘૂમર રાજસ્થાન, રાસગરબા આપણે ગુજરાતમાં, અને ભાંગડા પંજાબમાં. એ તમારી જાતે અહીંયા પૂરી રાખ્યું, આ તો મેં તમને કહી દીધું. ત્યારબાદ વિવિધતામાં એકતા. ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. આપણા દેશમાં કે આપણી દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતરિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કઈ કઈ બાબતોમાં ભિન્ન છે આપણે બધા. તો આપણા દેશની પ્રજા એ પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતરિવાજ અને તહેવારો એ અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે, છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. વિવિધતામાં એકતા એ શું છે, આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદંપ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? રાષ્ટ્રીય એકતા એટલે શું બોલવાનું છે, યાદ રાખજો. તમારે જુદા જુદા ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન અને દેશ માટે ત્યાગની ભાવના તથા તાદંપ્યની લાગણીઓ સાથે કે તાદંપ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે, શું એક સમાન સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આટલી બધી વિવિધતા છે આપણા દેશમાં,
છતાં પણ આપણા દેશમાં શાંતિ, સમૃદ્ધિ અને સલામતી જોવા મળે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણે કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. શું કીધું હતું રાધાકૃષ્ણે? સર્વપલ્લી રાધાકૃષ્ણ, જે આપણા રાષ્ટ્રપતિ પણ રહી ગયા છે, એમણે કહ્યું કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. જ્યારે આઝાદી માટે બધા જ એકસાથે લડી રહ્યા હતા, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ, અને એના સમર્પણ બાદ, રાષ્ટ્રપ્રેમ બાદ આપણો દેશ આઝાદ થયો હતો. વિવિધતામાં એકતા આપણા દેશની વિવિધતા છે, વિશેષતા છે. આ યાદ રાખજો, વિવિધતામાં એકતા એ આપણી શું છે? વિશેષતા છે. વિવિધ જાતિઓ, ધર્મો, રીતરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુદેવ કુટુંબકમ, એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારત કઈ ભાવનાને? વસુદેવ કુટુંબકમ, એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. કેવો છે? બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિક એટલે કોઈ પણ ધર્મમાં માનવું નહીં અને દરેક ધર્મમાં સમાન માન સન્માન આપવું. માત્ર કોઈક ધર્મ નહીં પણ દરેક ધર્મને સમાન માન સન્માન આપવું. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, ભાષા અને ઉત્સવનું સમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. હવે અહીંયા જોશું વિવિધતા અને સમાનતાના પ્રયાસો. તો આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે, ક્યારેક ભેદભાવ જોવા મળે. કેમાં? અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. કયા કયા ભેદભાવ જોવા મળે? અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી અને ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ હાલમાં પણ જોવા મળતા હોય છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. પ્રારંભિક જે સમાજ રચના હતી એમાં કેવું હતું? વર્ણ આધારિત, પોતાના વર્ણ આધારિત વ્યવસાય કરતા. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા, અને એના જ કારણે લોકો હાલમાં પણ અમુક જોઈએ પછાત જોવા મળે છે. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થયા છે. આપણો દેશ ગામડાઓનો બનેલો છે. આપણો દેશ શેનો બનેલો છે? ગામડાઓનો બનેલો છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે. યાદ રાખજો, 60% લોકો ગામડામાં રહે છે. પહેલાં 70% હતા, અત્યારે 60% લોકો ગામડામાં રહે છે. શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. કેવું છે? ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવનધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થયા છે. કેમ કે ગામડાઓમાં જીવનધોરણ અલગ હોય છે, શહેરોમાં પણ અલગ હોય છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. શું? અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. એટલે કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રાખવાની અસ્પૃશ્યતા, એટલે
સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાને કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવ નામશેષ થઈ રહ્યા છે. શું થઈ રહ્યું છે? આઝાદી પછી આપણા જે ભેદભાવ છે એ ઓછા થતા ગયા છે, નામશેષ થઈ રહ્યા છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતની સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવી છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતની સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવી છે. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાન રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ, આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે. હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લું આપણે જોશું કે છોકરા અને છોકરી અંગેના ભેદભાવમાં શું જોવા મળે ભારતમાં હાલમાં. તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. કોઈ પણ દેશમાં જો એની પ્રગતિ અને વિકાસ કરવો હોય તો સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની છે, જેમાં સ્ત્રી પુરુષને જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. દરેકની દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે, જેથી છોકરીઓ અને છોકરાઓ કરતાં થોડો અલગ ભેદભાવ તમને જોવા મળતો હોય છે. આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે. સ્ત્રીઓને કુટુંબ વિશે કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા અથવા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભૂણ હત્યાનો ભોગ બને છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જ્યાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું હોય એટલે સમજી લેવાનું કે ત્યાં સ્ત્રી પુરુષનો ભેદભાવ સ્પષ્ટ જોવા મળે. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવ પૂછાતા જાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે સ્વાધ્યાય જોઈએ. જે સ્વાધ્યાય તમારે લખવાનું છે અને યાદ રાખવાનું છે, સારા અક્ષર લખીને લખવાનું છે. પહેલો સવાલ, દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? તો આપણે હમણાં જ જોયું ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, કોંકણી, નેપાળી ભાષા બોલાય છે. આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? તો આપણા દેશમાં કયા? હિન્દુ, ઇસ્લામ, શીખ, ઈસાઈ, ત્યારબાદ જૈન, પારસી, યહૂદી ધર્મ પાળતા લોકો રહે છે. આપણા દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો આપણા દેશમાં ખોરાક, પોશાક, રહેઠાણ, ધર્મ, પ્રવૃત્તિ અને
જાતિના આધારે વિવિધતાવાળો દેશ બન્યો છે. રાષ્ટ્રીય એકતા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે દેશના લોકો ભેદભાવ વિના પોતાના દેશ પ્રત્યે પ્રેમ, સન્માન અને ત્યાગની ભાવના કેળવે, એક સમાન ભાવે કેળવે છે, ત્યારે તેને આપણે રાષ્ટ્રીય એકતા કહીએ છીએ. ત્યારબાદ લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. તો લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા કઈ રીતે? તો લોકો દરેક અલગ અલગ ખોરાક, પોશાક, રહેઠાણ, ભાષા, જાતિ અલગ અલગ હોવા છતાં પણ દરેક એકબીજા સાથે એકતાપૂર્વક અને શાંતિપૂર્વક, સલામતીપૂર્વક રહે છે. દરેકની ભાષા અલગ છે, દરેકનું રંગ, રૂપ, ખોરાક, પોશાક, રહેઠાણ દરેકમાં ભિન્નતા જોવા મળે, છતાં પણ એકતા જોવા મળે છે. વિવિધતા અને સમાનતાના પ્રયાસો તો આપણે હમણાં જ કર્યા, જોયું કે આપણા દેશમાં વિવિધતા અને સમાનતાના પ્રયાસો હાલમાં થઈ રહ્યા છે, જેમાં પહેલાંના સમયમાં અને અમુક જગ્યાએ દેશમાં સાક્ષર, નિરક્ષર, છોકરા છોકરી, ધર્મોના આધારે, ત્યારબાદ શહેરો અને ગામડાઓ એવી ઘણી બધી બાબતોમાં વિવિધતા અને સમાનતાના પ્રશ્નો ઊભા થયા છે. એના આધારે લોકોએ દરેકને સરખી સુવિધાઓ, મફત અને કાનૂની સમાન કાયદો, મફત અને કાનૂની સેવા, તેમજ દરેક બાળકોને યોગ્ય શિક્ષણ, જે આવા પ્રયાસોના કારણે સમાનતા અને વિવિધતાના પ્રયાસો થઈ રહ્યા છે. આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવ નામશેષ થઈ રહ્યો છે. તો હા, સાચું, આપણે હમણાં જોયું. આપણો દેશ શહેરોનો બનેલો છે? ના, આપણો દેશ ગામડાઓનો બનેલો છે. અહીંયા શું આવશે? ખોટું. ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી. ખોટું. આપણે હમણાં જોયું કે ગ્રામ્યથી સંસદ સુધી કેટલીક બેઠકો અનામત હોય છે, એટલે આ ખોટું. છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. તે આપણે હમણાં જોયું કે છોકરીઓ છોકરીઓના ભેદભાવ વિશે, જેમાં છોકરા છોકરીઓ હાલમાં પણ ઘણી બધી જગ્યાએ અસમાનતા જોવા મળે છે. એમાં આપણે જોયું કે સ્ત્રીઓને, વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, સ્ત્રી પુરુષોની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ભેજ ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ અલગ રીતે થાય છે. સ્ત્રીઓમાં એટલે કે મહિલાઓ ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે, બાળ ઉછેરનું કામ કરે છે, તેમને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી, તેમની દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી તેમને વંચિત રાખવામાં આવે છે. તેમજ કપડામાં, રમતોમાં, હરવા ફરવામાં, અભ્યાસની તકોમાં અને વિચાર અને વ્યવહારમાં પણ છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. અને ઓછું સાક્ષરતાનું પ્રમાણ હોવાના કારણે બાળલગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા અને અન્ય કુરિવાજોનો ભોગ બને છે. એટલે આવી વિવિધતા ભેદભાવ જોવા મળે છે, જે ના હોવું જોઈએ. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. વિધાન સમજાવ. તો મેં હમણાં તમને વાત કરી, આપણો દેશ બિન સાંપ્રદાયિક એટલે કે કોઈ પણ સંપ્રદાયમાં માનવું નહીં અને દરેક સંપ્રદાય એટલે કે ધર્મ પ્રત્યે ભેદભાવ વિના સમાન અને માન સન્માન આપવું, દરેકને સમાન ગણવો. આપણો દેશમાં એવું છે કે દરેક ધર્મને સમાન ગણવો અને દરેક ધર્મ પ્રત્યે માન સન્માન રાખવું. ખાલી એક જ ધર્મને લઈને દેશ ચલાવો એવું નહીં, પણ દરેક ધર્મને સરખું માન સન્માન આપીને દરેક ધર્મનું માન સન્માન કરવું જોઈએ. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી ગયા ભાષા બોલે તો મરાઠી, પંજાબના લોકો ખાલી ગયા નૃત્ય માટે તો ખબર છે તમને ભાંગડા, મહાવીર જયંતિનો ઉત્સવ જૈન ધર્મના લોકો ઉજવે, અને ભારતમાં ખાલી ગયા રાજ્યના રાસ ગરબા જાણે તો તમે જાણો છો ક્યાંના? ગુજરાતના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો દરેકને? સ્વાધ્યાય સારા છે, લખી કાઢવાનું છે, મોઢે કરવાનું છે. ઓકે ચલો આવજો.